હાથમાં જય શ્રી રામનું બેનર લઈ પ્લેનમાંથી છલાંગ મારી દીધી. બે ઘડી શ્વાસ થંભાવતા આ દ્રશ્યો થાઈલેન્ડના છે. વડોદરાની મહિલા સ્કાયડાઈવરે અહીં 13,000 ફૂટ ઊંચેથી કૂદકો માર્યો. આ સ્કાયડાઈવરનું નામ શ્વેતા પરમાર છે. તેમનું કહેવું છે કે દેશ આખો રામલલ્લાના રંગે રંગાયો હોય તો તે કેમ રામ ભક્તિ ના બતાવે, આ માટે તે છેલ્લા 1 મહિનાથી તૈયારી કરતા હતા. मैंने अभी रिसेंटली 9 जनवरी को जय श्री राम का फ्लैग लेके स्काईडाइविंग जंप किया था. ये जंप मैंने थाईलैंड में किया था 13,000 फीट से. अयोध्या में प्रभु श्री राम के स्वागत के लिए हर कोई अपनी तरीके से तैयारी कर रहा है और मैंने ये तैयारी की. જે દિવસે જમ્પ મારવાનું હતું તે દિવસે પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ. જો કે શ્વેતાએ તેનો નિર્ણય બદલ્યો નહીં. તેમનું કહેવું છે કે આ શ્રીરામની કૃપા છે. જે દિન મેં જમ્પ કરને વાલી થી ઉસી દિન મેરે પ્લેન મેં કુછ ટેકનિકલ ખામી કી વજહ સે ઉસે ગ્રાઉન્ડ કર દિયા ઓર મેને યે સોચા કી અગર પ્રભુ શ્રી રામ ચાહેંગે તો યે મેરા જમ્પ પક્કા હોગા. મકરપુરામાં રહેતા શ્વેતા પરમાર ગુજરાતના પ્રથમ સિવિલિયન મહિલા સ્કાયડાઈવર છે. ભારતમાં લાયસન્સ મેળવનાર તે ચોથા મહિલા છે. અત્યાર સુધીમાં તેમણે 297 વાર સ્કાયડાઈવિંગ કર્યું છે. લોકોને સ્કાયડાઈવિંગમાં રસ પડે એ માટે તેઓ સ્કાયડાઈવ ઇન્ડિયા નામથી અભિયાન ચલાવે છે. વડોદરાની મહિલા સ્કાયડાઈવરે થાઈલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએથી શ્રીરામ રખેલું બેનર ફરકાવ્યું છે અને અનોખી રીતે ભગવાન શ્રીરામની ભક્તિ દર્શાવી છે. રોહિત ચાવડા, દિવ્ય ભાસ્કર, વડોદરા. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.